નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું જીકે હોમમાં. મિત્રો, આજે આપણે માહિતી મેળવીશું એશિયા કપ 2018 વિશે. કેટલાક મહત્ત્વના મોસ્ટ આઈએમપી વનલાઇનર એમસીક્યુ છે કે જે આવનારી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, જેમ કે મુખ્ય સેવિકાની પરીક્ષા છે, તલાટીની છે, ડીવાયએસઓ, પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી વગેરે પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે. તો મિત્રો, જોઈએ એશિયા કપ 2018 વિશેની માહિતી. એશિયા કપ રમાવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો એશિયા કપ રમાવાની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. બીજો પ્રશ્ન છે, સૌ પ્રથમવાર એશિયા કપ જીતનાર ટીમ કઈ છે? તો સૌ પ્રથમવાર એશિયા કપ જીતનાર ટીમ ભારત છે. ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું ફાઇનલમાં અને સૌ પ્રથમવાર એશિયા કપ જીત્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, સૌ પ્રથમ એશિયા કપનું આયોજન ક્યાં થયું હતું? તો સૌ પ્રથમવાર એશિયા કપનું આયોજન યુએઈમાં થયું હતું, યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં. આ પ્રશ્ન મિત્રો તમે અત્યારે ધ્યાનમાં રાખો, આના જેવો જ પાછળ એક પ્રશ્ન આવે છે ત્યારે આ પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ કેટલા વર્ષે રમાય છે? તો એશિયા કપ દર 2 વર્ષે રમાય છે. સૌથી વધુ વાર એશિયા કપ જીતનાર ટીમ કઈ છે? તો સૌથી વધુ વાર એશિયા કપ જીતનાર ટીમ ભારત ટીમ છે. 7 વખત એશિયા કપ જીતેલો છે. ત્યારબાદ બીજા નંબરે શ્રીલંકા છે, 5 વખત જીતેલો છે, અને પાકિસ્તાન છે, 2 વાર જીતેલો છે એશિયા કપ. ત્યારબાદનો પ્રશ્ન છે, હવે પછી એશિયા કપ ક્યારે રમાશે? હવે પછી એશિયા કપ 2020માં રમાશે. 2018માં રમાઈ ગયો, દર 2 વર્ષે રમાય છે, એટલે હવે પછી 2020માં રમાશે. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018માં કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો એશિયા કપ 2018માં કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો. એશિયા કપ 2018માં કઈ કઈ ટીમોએ ભાગ લીધો હતો? તો એશિયા કપ 2018માં 6 ટીમોએ ભાગ લીધો હતો અને 6 ટીમોના નામ છે, ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હોંગકોંગ. આ 6 ટીમોએ એશિયા કપ 2018માં ભાગ લીધો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018નું આયોજન ક્યાં થયું હતું? તો એશિયા કપ 2018નું આયોજન યુએઈમાં થયું હતું, યુનાઇટેડ અરબ એમિરેટ્સમાં. આગળ પણ આના જેવો એક પ્રશ્ન આવ્યો મિત્રો, એમાં હતું, સૌ પ્રથમવાર એશિયા કપ ક્યાં આયોજિત થયેલ હતો? તો સૌ પ્રથમવાર એશિયા કપ યુએઈમાં આયોજિત થયેલ હતું અને 2018માં પણ એશિયા કપ યુએઈમાં જ આયોજન થયું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? તો એશિયા કપ 2018ની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ દુબઈમાં રમાઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018 ક્યાંથી ક્યાં સુધી રમાયો? તો એશિયા કપ 2018 15 સપ્ટેમ્બરથી લઈને 28 સપ્ટેમ્બર સુધી રમાયો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018 જીતનાર ટીમ કઈ છે? તો એશિયા કપ 2018 એ ભારતે જીતેલો છે, ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018માં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું છે? તો એશિયા કપ 2018માં મેન ઓફ ધ સિરીઝ શિખર ધવન બન્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, એશિયા કપ 2018માં કુલ કેટલી મેચનું આયોજન થયું હતું? તો એશિયા કપ 2018માં કુલ 13 મેચોનું આયોજન થયું હતું. એશિયા કપ 2018માં સૌથી વધુ રન કયા ખેલાડીએ કર્યા છે? તો એશિયા કપમાં સૌથી વધુ રન શિખર ધવને કર્યા છે, 342 રન. અને અત્યાર સુધીમાં એશિયા કપમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી કોણ છે? તો અત્યાર સુધીમાં એશિયા કપમાં સૌથી વધુ રન સનાથ જયસૂર્યાએ કર્યા છે, 1220 રન છે. એશિયા કપ 2018માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? તો સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી 3 ખેલાડી છે. રશીદ ખાન 10 વિકેટ લીધી છે, મુસ્તફિઝુર રહેમાને 10 વિકેટ લીધી છે અને કુલદીપ યાદવે 10 વિકેટ લીધી છે. આ 3 ખેલાડીઓ એશિયા કપ 2018માં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓ છે. અત્યાર સુધીમાં એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? તો અત્યાર સુધીમાં એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી લસિત મલિંગા છે, 33 વિકેટ લીધી છે એમને અત્યાર સુધીમાં. એશિયા કપ 2018માં ક્રિકેટના કયા ફોર્મેટનું આયોજન થયું હતું? તો એશિયા કપ 2018 વન ડે ફોર્મેટમાં રમાયો હતો. મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો, તમારા મિત્રો સાથે પણ આને શેર કરો, જેથી એમને પણ કોઈ પરીક્ષા આપવાની હોય તો એમને આ માહિતી ઉપયોગી થાય. અને જીકે હોમને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બાજુનું જે બેલ આઇકન આવે છે તે દબાવી દો, જેથી કરીને અમારા આવા જ નવા નવા વિડીયો આપને રેગ્યુલર મળતા રહે. અને જો મિત્રો તમારું કોઈ મંતવ્ય હોય, તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો મિત્રો. તો નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે ફરી મુલાકાત થશે મિત્રો. જય હિન્દ, જય ભારત.